નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હાલ તો ગુજરાતમાં મિક્સ ઋતુનું રાજ છે. આ સિઝન લોકોને ભમરાવી દે તેવી છે. સ્વેટર પહેરવું કે નહીં લોકોને તે જ સમજાતું નથી. અને વળી હવે આવામાં શિયાળાની વિદાય અને ઉનાળાની એન્ટ્રી વચ્ચે એક મોટું સંકટ આવ્યું છે. ખબરો એવી મળી રહી છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે, જેની અસર ગુજરાતના અનેક ભાગો પર જોવા મળશે. જી હા, ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ફરી એકવાર ઠંડીનો અનુભવ થશે. તો આની સાથે કમોસમી વરસાદ પણ થઈ શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો આની સાથે જ તેમણે કહ્યું છે કે ફેબ્રુઆરીના અંતમાં ભારે પવન ફૂંકાશે અને આના કારણે કેરીના આંબા પરના મોર ખરી પડશે. ખેડૂતોને કેરીના પાકને મોટું નુકસાન થશે. આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે 19 ફેબ્રુઆરીએ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને આના કારણે 19 થી 22 ફેબ્રુઆરીના સમયગાળામાં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે બરફ વર્ષા થશે અને આ સમયગાળામાં પવનના ભારે તોફાન પણ જોવા મળી શકે છે. બરફની ચાદર બની જાય તેવા પણ દ્રશ્યો સર્જાશે. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એ પણ અસર પડશે કે 25 અને 26 ફેબ્રુઆરીએ સવારે અને સાંજે ઠંડી પડશે. તો આની સાથે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છૂટા છવાયો અસર પણ જોવા મળશે. 22 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરીએ આ વિસ્તારમાં ઠંડી જોવા મળશે, તેમજ પવનની ગતિ પણ વધારે રહેશે. તો આ સાથે જ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 29 ફેબ્રુઆરી તો આ સાથે જ ખબરો અનુસાર અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે 29 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. 3 થી 5 માર્ચના સમયગાળામાં મુંબઈમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં 5 થી 7 માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 7 અને 8 માર્ચે વાતાવરણમાં પલટો આવશે, જેમાં દિવસમાં ગરમીનો અનુભવ થશે અને રાત્રે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે. 11 થી 12 માર્ચે પણ પવન ફૂંકાવાની શક્યતા છે. 17 અને 19 માર્ચે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.